જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ 13, પંખીઓએ પાણી પાયું, ભાગ 1. આ પાઠના લેખક કોણ છે? તો કે કરશન દાસ લુહાર. ચાલો બાળકો, તો આપણે આજે પાઠ જોઈએ. એક હતો છોડ. સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય, પણ કોઈને ખ્યાલ ન આવે. આમાં શું કહે છે? તો કે એક છોડ હતો, એ હતો સાવ નાનો. તેની પાસેથી ઢોર એટલે ગાય ભેંસ ઘણા પસાર થાય છે, તોય પણ કોઈને ખ્યાલ ન હતો. છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચું ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું. છોડ હતો એને ખૂબ ઈચ્છા હતી કે મારે મોટું થવું છે અને મારે આકાશને ટચ કરી જવું છે. ઘેઘૂર ઝાડ બનવું હતું, તો કે ગાઢ એને ગાઢ ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. એને માંડ 2-4 પાંદડા બેઠેલા. આમાં શું કહે છે? તો કે છોડ હતો એ દિવસે ને દિવસે સુકાતો જતો હતો. માંડ એને 2-4 પાંદડા હતા. એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ. એક બકરીનું તે છોડ ઉપર ધ્યાન ગયું ને એ પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ પોડો થઈ ગયો, તો કે છોડ તો સાવ પાંદડા વગરનો થઈ ગયો, તો કે ઉઘાડો થઈ ગયો. એને રડવું આવી ગયું, તો છોડ રડવા લાગ્યો. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. આવીને છોડ પર બેઠું. એક પંખી હતું, તે ઉડતું ઉડતું આવ્યું ને તે છોડ ઉપર બેસી ગયું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં. પંખીનો વજન હતો એટલે છોડ તેનો ભાર ખમી શક્યો નહીં. વળી ગયો એટલે કે છોડ વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી. તેણે પંખીને કહ્યું કે તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહન કરી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. તે કહે છે કે તું મારા પર બેઠો છે, તો કાં હું સાવ વળી જઈશ કાં તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એક પંખી ઉડીને આવ્યું અને છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? એક પંખી એને પૂછે છે કે તું કેમ સાવ દુબળો પાતળો છે? તારા લીલાશ કેમ નથી? તારામાં લીલાશ કેમ નથી અને તારા પાંદડા ક્યાં ગયા? છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. તે એક પંખી તેને પૂછતું હતું, તો તે એને જવાબ આપે છે કે હું હજી નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ ગયા રહ્યા છે. એ કહે છે કે કેટલાય દિવસથી તરસ્યો છું, મને કોઈ પાણી પાયું નથી. મને કોઈ પાણી પાતું નથી. મારા 2-4 પાંદડા હતા, તે પણ એક બકરી ખાઈ ગઈ. એ કહે છે કે મને કોઈ પાણી પાયું નથી અને મારા 2-4 પાંદડા હતા, એ પણ બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી. તે ઉડ્યું દૂર. એક તળાવ હતું, ત્યાં પહોંચ્યું. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. પંખીને દયા આવી. તે ઉડ્યું અને એક તળાવ પાસે ગયું. તેની નાનકડી એવી ચાંચમાં એણે એક ટીપું પાણી લીધું. પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. એ પંખી એક ટીપું પાણી લઈને આવ્યો હતો. ઉડતું ઉડતું આવ્યું અને ચાંચમાં પાણી ટીપું હતું તે છોડના મૂળ ઉપર નાખી દીધું. પણ છોડને કંઈ અસર ન થઈ. પણ એક ટીપું પાણી તો છોડને શું થાય? તો એને કંઈ અસર થઈ નહીં. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયો અને ત્યાંથી પાછું ઉડ્યું. તે એક લાંબા સમય થઈ ગયો હતો. છોડને એક ટીપું પાણીથી તો ન થાય ને, તો પંખી હતો એ વાત સમજી ગયો ને ત્યાંથી પાછું ઉડી ગયું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. ઉડતું ઉડતું એક ગાઢ ઝાડ હતું, તેના ઉપર પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. એક પંખી એક ઝાડ ઉપર પંખીનું ટોળું બેઠું હતું અને પંખીના ટોળાને એ તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા, એટલે કે સૌ પંખી એના ઉપર ભેગા થયા અને એ વાત સમજી ગયા. બધા પાંખો ફટફાવા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા. બધા
ઉડતા ઉડ્યા અને તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળને ટોળે ટોળું પાછળ. સૌએ ચાંચમાં પાણી ભરી લીધું અને એ પંખી હતું એ આગળ ઉડે અને બીજું પંખીઓ ટોળું હતું એ પાછળ જાય અને ઉડ્યા. જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. જ્યાં પેલો છોડ હતો તરસ્યો હતો ત્યાં બધા પંખી ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. બધાએ પંખીએ ચાંચમાં પાણી ભર્યું હતું તો તેના છોડ હતા તેના મૂળ ઉપર તેણે ઠલવી દીધું. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એવા પંખીઓએ 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબી વખતની તરસ છીપાઈ છોડને ઓડકાર આવ્યો. છોડને તરસ્યો હતો, તેને પાણીની તરસ બહુ લાગી હતી, તો બધા પંખીઓ વારા ફરતી પાણી લઈ આવ્યા અને તેની તરસ છીપાઈ અને છોડને ઓડકાર આવ્યો. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે અને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. પછી દરરોજ પંખીઓનું એવું ટોળું આવે અને તળાવને પાણી પીવડાવે, છોડને પાણી પીવડાવે. તળાવમાંથી બધા પાણી ભરીને લાવે અને છોડને પાણી પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓ આ કામ કર્યું. દિવસો ગયા અને મહિના ગયા. પંખીઓ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલોછમ થયો અને છોડ વધવા લાગ્યો. પંખીઓ બધા દરરોજ એ છોડને પાણી પાતા તો છોડ લીલોછમ થઈ ગયો અને મોટો થવા લાગ્યો. ચોમાછું બેઠું કાળા ડિબાગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ચોમાછું બેઠો અને કાળા એકદમ વાદળો થઈ ગયા અને આકાશમાં છવાઈ ગયા. ધોમધાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. ધોમધાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું કે આખા ચોમાસામાં વરસાદ બહુ જ પડ્યો અને છોડને તો એટલું જ જોતું હતું. છોડને તો બહુ મજા આવી. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. ઘણાય ચોમાસા વહી ગયા અને છોડ પર વરસ્યા. વર્ષો ગયા. આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું. એ છોડ હતું તો મોટું ઘટાદાર ઝાડ બની ગયું. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે. પંખીઓનું ટોળું હતું એ પાણી પાતા હતા તે એ જ ઝાડ ઉપર આવીને બેસે છે. ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું ને પાંદડા રણઝાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી અને ઝાડની ડાળી પર બેસી ગઈ. એક સમયે એક સાંજ હતું તો આકાશમાંથી એક વાદળી આવી અને તે ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું. તે વાદળી ઝરમર ઝરમર વરસે છે એટલે કે વરસાદ પાપે છે અને ઝાડ નાહી રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભણ ઉનાળે મેં તમને નવડાવ્યા ને. વાદળી કહે છે, કેમ ઝાડ દાદા, મેં તમને આખા ઉનાળે મેં તમને નવડાવ્યા ને. ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો એને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. તો ઝાડને યાદ આવે છે કે હું સાવ નાનો હતો અને પંખીઓએ મને પાણી પાયું એટલે હું મોટો થયો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. ઝાડ વાદળીને આ પંખીઓની બધી વાત કરે છે. વાદળી કહે છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે. તે કહે છે, ખરેખર પંખીઓ ખૂબ જ દયાળા હોય છે. શબ્દ સમજૂતી. બોડો, ઉઘાડો, પાન વિનાનો, ઘેઘૂર, ગાઢ, ઓટકાર, પેટનું વાયુ મોંમાંથી નીકળતા થતો, ડકાર, ઓહિયા, ધોમધાર, ધોધની જેમ પડતો પ્રવાહ, ઘટા, જૂઠ સમૂહ, ઘટાદાર, અહીં પાંદડાની ભારે ઘટાવાળું.